જામનગરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાયા પછી સંક્રમણની ગતિ વધી ગઈ છે. જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાના 7 કેસ નોંધાયા પછી આજે પણ એક જ દિવસમાં નવા 10 કેસ નોંધાતા આરોગ્ય તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. કોવિડ પ્રોટોકોલના પાલન મુદ્દે તંત્ર કડક અને જનતા જાગૃત બને એ અનિવાર્ય થઈ ગયું છે. બીજી તરફ ઓમિક્રોન વેરિયન્ટને અનુલક્ષીને સ્થાનિક તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જામનગરમાં ડેન્ટલ હોસ્પિટલની ઇમારતમાં રિલાયન્સ સંચાલિત કોવિડ હોસ્પિટલમાં ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓ માટે 30 બેડનો અલગ વોર્ડ તથા ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીઓ માટે પણ 30 બેડનો અલગ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક હાઈ ડિપેન્ડન્સી યુનિટ એટલે કે HDU પણ શરૂ કરવામાં આવ્યું છે. સરકારે બનાવેલા વિવાદિત કૃષિ કાયદાઓના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનોના નેતૃત્વ હેઠળ લાખો ખેડૂતો સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહ્યા હતા. સરકારે વિવાદિત કૃષિ કાયદાઓ રદ કરતા આજે સંયુક્ત કિસાન મોરચાએ આંદોલન સ્થગિત કરવાની ઘોષણા કરી છે. 11 ડિસેમ્બરથી લાખો ખેડૂતો આંદોલનના સ્થળેથી ઘરે પરત જવા પ્રસ્થાન કરશે. 13 ડિસેમ્બરે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં ખેડૂતો વંદના કરશે. જો કે અન્ય માંગણીઓને લઈ સમયાંતરે સમીક્ષા બેઠકો યોજાતી રહેશે. જામનગર સહિત રાજ્યભરમાં ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા હતા. નીટ PG કાઉન્સેલિંગ પ્રક્રિયામાં વિલંબ થતા વધુ પડતા કાર્યભારથી પરેશાન રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલનું રણશીંગું ફૂંક્યું હતું. પરંતુ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 243 ડોક્ટરોની ભરતી તથા 50% જગ્યામાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોની ભરતીની બાંહેધરી આપી એક અઠવાડિયામાં આ સમસ્યા ઉકેલવાની વાત કરી છે. જેને પગલે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલને એક અઠવાડિયા સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. જો કે આ પૂર્વે જામનગરમાં રેસિડેન્ટ ડોક્ટરોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગત 6 તારીખે જાખર ગામ પાસે ખાનગી કંપનીના પ્રવેશ દ્વાર નજીક હિંસા થઈ હતી. આ પ્રકરણમાં 2 પક્ષોએ સામસામી ફરિયાદો પણ નોંધાવી હતી. આ પ્રકરણમાં સામેલ એક પક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજી આવતીકાલે સમગ્ર મુદ્દે દેવભૂમિ દ્વારકા કલેક્ટરને આવેદન આપવાના આયોજન સહિતની જાણકારી આપવામાં આવી હતી. હું ધર્મેન્દ્રસિંહ સુગા દેવતુભાનો કૌટુંબિક ભાઈ થાઉં છું. આજે 6 તારીખે હુમલો થયેલો છે, જે હમણાં મીડિયામાં આવતું હતું કે ધારાસભ્યશ્રીના ભાઈના ઉપર હિંચકારો હુમલો, એની સત્યતા જણાવવા માગું છું હું આપને કે ભાઈ તમે SR ના CCTV ના ફૂટેજ ચેક કરશો સાહેબ, મીડિયાને જો મળશે તો સત્ય શું છે એ બહાર આવશે સાહેબ. ત્યાં ખાનગી કંપનીના અત્યારે CCTV ફૂટેજ છે, એને ચેક કરાવો અને એને જાહેર કરાવો સાહેબ, તો બધાની સત્યતા બહાર આવશે સાહેબ. સાહેબ કાલે આવેદન આપવાનું અમારું આયોજન છે કે સમસ્ત 2 ગામ સિંગચ અને જાખર મળી અને દેવભૂમિ દ્વારકા કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ.